नजर करिए महत्वना समाचार मळी रह्या छे। एसवीपी होस्पिटल थी ब्रेकिंग न्यूज जे आवी रह्या छे। अमदावाद एसवीपी होस्पिटल में नर्सिंग स्टाफ द्वारा हुबाळो मचाववामां आव्यो छे। नर्सिंग स्टाफ नुं चेकिंग न थई रह्यानो आरोप लगाववामां आवी रह्यो छे। त्यारे नर्सिंग स्टाफ नुं नियम प्रमाणे चेकिंग नथी थई रह्यु तेने लईने अत्यारे आ हुबाळो करवामां आव्यो छे। सीनियर डॉक्टरो पण समयसर नथी आवी रह्या तेवा आरोपो लगाववामां आव्या छे। त्यारे दृश्यो आप जोई शको छो जे प्रमाणे आ अमदावादना एसवीपी होस्पिटलना आ दृश्य छे जेमां नर्सिंग स्टाफ द्वारा પોતાનું ચેકિંગ પ્રોપર નથી કરવામાં આવી રહ્યું તેને ધ્યાનમાં રાખીને આ હોબાળો કરવામાં આવી રહ્યો છે। જ્યારે ડોક્ટરો પણ સમયસર ન આવતા હોવાથી થઈને તેને ધ્યાનમાં રાખી આ હોબાળો કરવામાં આવી રહ્યો છે। નર્સિંગ સ્ટાફનું નિયમ મુજબ કોઈ પણ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં નથી આવી રહ્યું। મહત્વની બાબત છે કે એસવીપી હોસ્પિટલમાં જ્યારે કોવિડ-19ના દર્દીઓને રાખવામાં આવે છે, લોકો તેમની ડોક્ટર અને નર્સિસ તેમની દિવસ રાત સેવા કરી રહ્યા છે, ત્યારે તે લોકોનું પણ ચેકિંગ અત્યારે જ્યારે હાથ ધરવામાં નથી આવી રહ્યું તેને ધ્યાનમાં રાખીને આ હોબાળો કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસવીપી હોસ્પિટલના આ દ્રશ્યો છે જેમાં નર્સિંગ સ્ટાફ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં એક સાથે એકત્ર થઈને હોબાળો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોતાની માંગને લઈને તેઓ આ હોબાળો કરી રહ્યા છે। ચેકિંગ હાથ ધરવામાં નથી આવી રહ્યું તેને લઈને આ હોબાળો કરતા હોવાનું સામે આવી રહ્યું છે। કોવિડ-19ના દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા હોય છે ત્યારે જો તેમનું ચેકિંગ હાથ ધરવામાં ન આવે તો તેને લઈને ક્યાંક ને ક્યાંક એક ગંભીરતા સામે આવી શકે છે, જેથી કરીને નર્સિંગ સ્ટાફ અત્યારે મોટી માત્રામાં લોકો એકત્ર થઈ ગયા છે, તેમની માંગ પૂરી થાય તેના માટે થઈને આ હોબાળો કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। હાલ એસવીપીના નર્સિંગ સ્ટાફના લોકો અત્યારે ભેગા થઈને પોતાનું ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું તેને લઈને હોબાળો કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ગયા છે। કામેશ જણાવશો ખાસ કરીને એસવીપી હોસ્પિટલના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો થઈ રહ્યો છે, શું છે વિગત? બિલકુલ શંકર, આપણે જણાવી દઉં કે અમદાવાદની સુપ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલ જે છે તેમાં નર્સિંગ સ્ટાફનો હોબાળાની ઘટના સામે આવી રહી છે। મહત્વની બાબત એ છે શંકરા કે નર્સિંગ સ્ટાફનું સમયસર ચેકિંગ ન થતું હોવાનો આરોપ લગાવાયો છે અને જેને લઈને નર્સિંગ સ્ટાફ દ્વારા આ હોબાળો મચાવવામાં આવ્યો છે। વ્યવસ્થિત રીતના જે પણ નીતિ નિયમોનું પાલન થવું જોઈએ તે પ્રમાણે નર્સિંગ સ્ટાફનું નિયમ પ્રમાણે ચેકિંગ પણ નથી થઈ રહ્યું, તો સિનિયર ડોક્ટરો જે છે તે પણ પોતાની નિર્ધારિત શિફ્ટમાં સમયસર નથી આવી રહ્યા તેવા આક્ષેપ સાથે નર્સિંગ સ્ટાફનો હોબાળો થયો હતો અને જેને લઈને કહી શકાય કે વાતાવરણ ગરમ થયું હતું। જી આભાર કામેશ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના એસવીપી હોસ્પિટલના આ દ્રશ્યો જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં નથી આવી રહ્યું, સાથે જો સિનિયર ડોક્ટરો પણ પોતાના નિયત સમયે નથી પહોંચી રહ્યા તેને ધ્યાનમાં રાખીને આ બધો જ સ્ટાફ એકત્ર થયો છે એક જગ્યાએ અને બધાએ ભેગા થઈને હોબાળો મચાવ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના એસવીપી હોસ્પિટલના। નર્સિંગ સ્ટાફે પોતાની માંગ પૂરી કરવા માટે થઈને આ હોબાળો મચાવ્યો છે। પોલીસ તંત્ર પણ ત્યાં અત્યારે હાજર છે, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિનિયર ડોક્ટરો પણ પોતાના સમયે નથી પહોંચી રહ્યા, સાથે જ જે કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવા નર્સિંગ સ્ટાફને પણ ચેકિંગ કરવામાં નથી આવી રહ્યું તેને લઈને અત્યારે લોકોએ પોતાનો રોષ ઠલવ્યો છે। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ તંત્ર દ્વારા લોકોને સમજાવવાની ક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક રોષ છે। આપણી સાથે અત્યારે શ્યામસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। ડોક્ટર સાહેબ જી સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર, જણાવશો જે પ્રમાણે અત્યારે આ એસવીપી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે, શું કારણ છે? ક્યાંક ને ક્યાંક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે તેમની તપાસ નથી કરવામાં આવતી। મેડમ પ્લીઝ હિન્દી માં કરીએ, પ્લીઝ હિન્દી પ્લીઝ। જી સબસે બડી બાત હૈ કે અભી એસવીપી હોસ્પિટલ કે બહાર જો નર્સિંગ સ્ટાફ હૈ વો લોગ બહાર આ ચુકે હૈ, ઉનકા યે માનના હૈ કે ઉનકા જો તપાસ હૈ વો નહીં હો રહા હૈ ટાઈમ પે, ઓર ઉન લોગો કા યે ભી કહેના હૈ કે સિનિયર ડોક્ટર્સ ભી ટાઈમ પે નહીં આ રહે હૈ, ક્યા કહેંગે આપ? યસ મેડમ, યસ મેડમ, ઇસમે યે હૈ કે હમ લોગો અભી 400 સ્ટાફ હૈ જિન મે સે 40 સ્ટાફ પોઝિટિવ આ ગયે और बाकी जो लोगों के साथ स्टे किया है हम लोगों ने यही बोला है फर्स्ट में कि हमारा टेस्ट करा दीजिए हमारी, बट कोई हमारे सुनने के लिए तैयार नहीं, ना हमारी तपस हुई है ना कुछ हो रहा है। 40 स्टाफ पॉजिटिव है और वो पेशेंटों के साथ में एडमिट किया, हमने बोला कि हमको अलग से वार्ड में दो, अलग से स्टाफ को वो करो प्रोवाइड, लेकिन कुछ भी नहीं, कोई नहीं सुन रहा है हमारी। कल रात को हम 7 बजे से बैठे हैं, अभी 11:30 बज गए, लेकिन अभी तक भी कोई हमारा एचओडी सुनने के लिए नहीं है। इवन की रात को 10:30 बजे लॉक लगा के
और अंदर चले गए, हम लोग गेट के बाहर रह गए। उसमें लड़कियां भी थी 60-70 और 100-150 लड़के थे, तकरीबन 200 स्टाफ थे, जो पूरी रात हमने बाहर स्टे किया है। हमसे कोई सुनने के लिए राजी नहीं है और अभी भी नहीं आया जी। आगे मेंटली टॉर्चर कर रहे हैं और पुलिस को भी बुलाया है जी। आगे ये भी बताया गया है कि डॉक्टर भी टाइम पे नहीं आ रहे, कहीं ना कहीं जहाँ पे ये COVID-19 के लोग हैं वहीं पे अगर डॉक्टर नहीं आएंगे टाइम पे, डॉक्टर बिल्कुल ही राउंड पे नहीं आ रहे पेशेंटों को देखने के लिए। फर्स्ट ईयर के स्टूडेंट में जो MBBS में अंडर ट्रेनिंग में, वो लोग पेशेंटों को डील कर रहे हैं, वो भी टाइम पे नहीं आ रहे जी। और एक स्टाफ 20 पेशेंट देख रहा है, कोई 15 पेशेंट देख रहा है, एक वार्ड में 2 स्टाफ देख रहे हैं। किसी पेशेंट की ECG नहीं हो रही, किसी की जांच नहीं हो रही, किसी का सैंपल नहीं हो रहा, किसी का कुछ नहीं हो रहा। ना पेशेंटों के 5-5 दिन से कपड़े बदले हैं, ना कुछ हुआ है आज तक जी। ऐसी गंदी है, एक पेशेंट डिस्चार्ज हुआ उसी पर दूसरे बेड पेशेंट को लिटा दिया बिना बेडशीट चेंज किए जी। जी जी, धन्यवाद आपका। ये થઈ રહ્યો છે ડોક્ટર સાહેબે ક્યાંકની ક્યાંક પોતાની વ્યથા ઠાલવી હોય તેવું તેમની વાતોથી લાગી રહ્યું હતું। અત્યારે SVP હોસ્પિટલ કે જ્યાં COVID-19 ના પોઝિટિવ દર્દીઓની સારવાર થતી હોય છે અને જે ડોક્ટરો તેમને સારવાર આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તે લોકોને પણ અત્યારે જે જરૂરી સુવિધાઓ છે તે નથી મળી રહી। ક્યાંક ને ક્યાંક 40 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે ડોક્ટરના કહેવા મુજબ, અને પરંતુ હજી પણ કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નથી આવી રહી, તેને લઈને અત્યારે આ નર્સિંગ સ્ટાફ રોષે ભરાયો છે।